हेलो विद्यार्थी मित्रों, बीएसएम एक ईओ 105 पर्यावरण मनोविज्ञान क्लास में आपनु स्वागत छे। गईकाल एनी आगळना वीडियो में तमने ध्वनि संवेदन तंत्र विषे विस्तारथी समझाव्यु हतु। आपणे यूनिट नंबर 2 चाले छे, अवाजनी वर्तन पर थती असरो, तेमां असाधारण वातावरणनी उत्तेजनाओ विषे शरूआतमां जोई गया, पछी ध्वनि संवेदनना संदर्भमां काननी रचना ने कार्य विषे जोई गया। त्यार पछी आजे नवो मुद्दो समजवानो छे, ध्वनिना लक्षणो। હવે ધ્વનિ સંવેદન તંત્રમાં આપણે જોઈ ગયા કે કઈ રીતે અવાજ સંભળાય છે, એના સંદર્ભમાં કાનના 3 ભાગ આપણે જોયા, બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને આંતર કર્ણ। બાહ્ય કર્ણમાં કર્ણપાલી, કર્ણનલિકા, કર્ણપટલ આ બધા ભાગોનો સમાવેશ થાય છે। મધ્યકર્ણમાં હથોડી, એરન, પિંગડું આકારના 3 હાડકા અને યુસ્ટેશિયન નલિકાનો સમાવેશ થાય છે। આંતરકર્ણમાં કર્ણવલયો, શંખાકૃતિ એટલે કે શંખ આકારનું અર્કું, જેને શંખાકૃતિ કહે છે, કર્ણવલયો, પ્રવાહી અને ખાસ કહીને શ્રુતિ યંત્ર વિશે આપણે જોયું હતું। તો આ બધા જુદા જુદા ભાગો જ્યારે સક્રિય બને છે ત્યારે અવાજ આપણે સાંભળી શકીએ છીએ। એના સંદર્ભમાં ધ્વનિ સંવેદન તંત્ર અને અવાજ એ વિશે આપણે વિસ્તારથી જોઈ ગયા હતા, સમજી ગયા હતા। હવે ધ્વનિના લક્ષણો વિશે આપણે સમજવા કે ધ્વનિના કયા કયા લક્ષણો છે। હવે ભૌતિક પદાર્થને અફરાવવાથી જે સંવેદન ઉત્પન્ન થાય છે તેને ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે। એમાંથી ઉત્પન્ન થતા તરંગો મગજ સુધી કઈ રીતે પહોંચે છે, એમાંથી ઉત્પન્ન થતો અવાજ કઈ રીતે સંભળાય છે, એ બધું આપણે ધ્વનિ સંવેદન તંત્રમાં આપણે વિસ્તારથી જોઈ ગયા, સમજી ગયા। હવે અવાજની જુદી જુદી માત્રા પ્રમાણે આપણે અવાજના જુદા જુદા સ્વરૂપોનો અનુભવ કરી શકીએ છીએ। અત્યંત મોટો અવાજ, મધ્યમ અવાજ, ખૂબ જ ઓછો અવાજ, પછી ઉચ્ચતા ધરાવતો તીવ્ર અવાજ, નિમ્નતા ધરાવતો અવાજ, આ બધા ધ્વનિના જુદા જુદા સ્વરૂપ છે। આને આધારે ધ્વનિના જુદા જુદા લક્ષણો વિશે આપણે સમજવું પડે। હવે ધ્વનિની આવૃત્તિનો દર અને તીવ્રતા અહીં મહત્વનો ભાગ ભજવે છે। ધ્વનિની આવૃત્તિનો દર અને તીવ્રતા એટલે કે અવાજ કેટલી વાર આવે છે, કયા સ્વરૂપે કેટલી વાર આવે છે અવાજ, એ આવૃત્તિ દર્શાવે છે। અને મોટો અવાજ, નાનો અવાજ, ધીમો અવાજ એની તીવ્રતા દર્શાવતી હોય છે। આમ ધ્વનિની અવાજની આવૃત્તિ અને તીવ્રતા આ બંને બાબતો ખૂબ જ મહત્વની બની રહેતી હોય છે। અવાજને લીધે હવાનું દબાણ ઉત્પન્ન થતું હોય છે। હવાનું દબાણ એ હવાના સૂક્ષ્મ કણોમાં રહેલી ઘનતા છે। કેટલીક વાર અવાજનું દબાણ સાધારણથી વધારે જોવા મળતું હોય છે અને કેટલીક વાર
ઓછું જોવા મળે છે. આ બંનેનો આધાર પહેલા કહ્યું હતું એ રીતે બે બાબતો પર છે, તીવ્રતા અને વારંવારિતા, એટલે કે આવૃત્તિ. તો ધ્વનિના લક્ષણોમાં મુખ્યત્વે આ બે બાબતોનો સમાવેશ થાય છે, તીવ્રતા અને વારંવારિતા. ધ્વનિ તરંગોને લીધે હવાના દબાણમાં થતા પરિવર્તનની મર્યાદા એ સ્વર કે અવાજની તીવ્રતા છે. ધ્વનિ તરંગોને લીધે હવાના દબાણમાં થતા પરિવર્તનોની મર્યાદા એ સ્વર કે અવાજની તીવ્રતા છે. ધ્વનિ આંદોલનની જુદી જુદી કક્ષાઓ, ધ્વનિ આંદોલનની જુદી જુદી કક્ષાઓ ધ્વનિની તીવ્રતા દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ધ્વનિ તરંગોને લીધે ઉત્પન્ન થતા, ધ્વનિ તરંગોને લીધે ઉત્પન્ન થતા કુલ હવાના દબાણ પરથી, કુલ હવાના દબાણ પરથી હવન અવાજની તીવ્રતા નક્કી થાય છે. ધ્વનિ તરંગોને જે ઉત્પન્ન થતા કુલ હવાના દબાણ પરથી અવાજની તીવ્રતા નક્કી થતી હોય છે. પછી વારંવારિતા એટલે કે આવૃત્તિ. તો સંગીત માટેનું સાધન વગાડતી વખતે એમાંથી ઉત્પન્ન થતા આંદોલનો જુદા જુદા પ્રકારના હોય છે. પ્રતિ સેકન્ડે જુદા જુદા દરે જુદા જુદા પ્રમાણમાં આ આંદોલનો થતા હોય છે. દરેક આંદોલનની આવૃત્તિ અલગ અલગ હોય છે. સંગીતનું કોઈ સાધન આપણે વગાડીએ ત્યારે તેમાંથી ઉત્પન્ન થતા અવાજના આંદોલનો વિવિધ પ્રકારના હોય છે. આવા આંદોલનો પ્રતિ સેકન્ડે જુદા જુદા દર કે પ્રમાણમાં થતા હોય છે. દરેક આંદોલનની આવૃત્તિ અલગ અલગ હોય છે. પરિણામે અમુક પ્રકારના અવાજો ઉત્પન્ન થાય છે. પ્રતિ સેકન્ડ કેટલી વાર હવામાં હવાના દબાણમાં આંદોલન થાય છે તેના પરથી સ્વરની વારંવારિતા કે આવૃત્તિ નક્કી થતી હોય છે. આ વારંવારિતા કે આંદોલનનો દર પ્રતિ સેકન્ડ પ્રમાણે દર્શાવાય છે. પ્રતિ સેકન્ડ પ્રમાણે અવાજના આંદોલન કે વારંવારિતાનો દર નક્કી થતો હોય છે. જો સાધનને, સંગીતના સાધનને જોરથી વગાડવામાં આવે તો આંદોલનો ઝડપી બને છે, એટલે અવાજ પ્રબળ હોય છે. પણ સંગીતના સાધનોને ધીમેથી વગાડવામાં આવે તો આંદોલનોનું પ્રમાણ ઓછું હોય છે. પરિણામે અવાજ ધીમો જોવા મળે છે અથવા તો નિમ્ન કક્ષાનો જોવા મળતો હોય છે. તો આમ ધ્વનિના લક્ષણોમાં બે બાબતો છે, તીવ્રતા અને વારંવારિતા. અવાજ કેટલા પ્રમાણમાં છે એની તીવ્રતા બતાવે છે અને કેટલી વાર ઉદ્ભવે છે એ અવાજની આવૃત્તિ કે વારંવારિતા દર્શાવે છે. તો આમ ધ્વનિના લક્ષણોમાં તીવ્રતા અને વારંવારિતા કે આવૃત્તિ એ બંને મહત્વના લક્ષણો છે તેમ આપણે કહી શકીએ. ત્યાર પછીનો મુદ્દો છે ઘોઘાટના વિક્ષેપકારક લક્ષણો. ઘોઘાટના વિક્ષેપકારક લક્ષણો તેના વિશે આપણે સમજવાનું છે. અવાજ, તમને મુદ્દા પરથી ખ્યાલ આવશે, વિક્ષેપકારક. વિક્ષેપકારક એટલે કે ડિસ્ટર્બ કરે, તે ખલેલ ઉત્પન્ન કરે, અવરોધ ઉત્પન્ન કરે, ખલેલ ઉત્પન્ન કરે, એના માટે વિક્ષેપકારક એવો શબ્દ વપરાય છે. તો તેના સંદર્ભમાં જુદા જુદા ત્રણ લક્ષણો છે. અવાજ ઘોઘાટમય બને છે, ઘોઘાટવાળા અવાજના કે ડિસ્ટર્બ કરતા હોય, ખલેલ કરતા અવાજના
કયા લક્ષણો છે તો તેના સંદર્ભમાં ત્રણ લક્ષણો વિશે આપણે સમજવાનું છે. ખાસ કરીને અવાજ, મોટો અવાજ ખલેલ ઉત્પન્ન કરતો હોય છે. મોટો અવાજ ખલેલ ઉત્પન્ન કરે છે તો ધ્વનિની તીવ્રતા માપવા માટે ઘોઘાટનું માપન એકમમાં થાય છે. ધ્વનિની તીવ્રતા માપવા માટે ઘોઘાટનું એકમ માપન એકમમાં થતું હોય છે. ધ્વનિના મૂળભૂત એકમને ડેસિબલ કહે છે. ધ્વનિના મૂળભૂત એકમને ડેસિબલ કહે. દાખલા તરીકે ઊંચાઈ, તો ઊંચાઈ આપણે ફૂટ, મીટર, મીટર, ફૂટ, સેન્ટીમીટર, ઇંચ આ બધામાં આપણે માપીએ છીએ. દાખલા તરીકે વજન, તો વજન આપણે કિલો અથવા તો ગ્રામ એમાં આપણે માપીએ છીએ. બસ તેવી જ રીતે અવાજ, અવાજ ડેસિબલમાં મપાય છે. અવાજનું મૂળભૂત માપનનું એકમ ડેસિબલ છે. અવાજની તીવ્રતા કે કદને માપવા માટે ડેસિબલ નામના માપનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને અવાજનું કદ અથવા તો અવાજનું પ્રમાણ 100 ડેસિબલ થી વધારે હોય તો એ અવાજ ડિસ્ટર્બ કરતો હોય તેવું અનુભવી શકાય છે, તેવું આપણે કહી શકીએ છીએ. આપણને ડિસ્ટર્બ કરે, હેરાન કરે, આપણા કામમાં અવરોધ ઉત્પન્ન કરે, ખલેલ પહોંચાડે એ અવાજ સામાન્ય રીતે કેટલું હોય છે? તો કે 100 ડેસિબલ થી વધારે. 100 કરતા ઓછા ડેસિબલ વાળો અવાજ હોય તો બહુ ખાસ આપણને ડિસ્ટર્બ નથી કરતો. 70, 80, 60, 70, 80 આવા ડેસિબલ વાળો અવાજ બહુ ડિસ્ટર્બ ના કરે. 100 કરતા વધારે ડેસિબલ વાળો અવાજ હોય તો આપણને માનસિક રીતે ખલેલ થતી હોય તેવો અનુભવ થતો હોય છે. સાઈઠ ફૂટ દૂરથી ભારે વાહનો જતા હોય ત્યારે આપણને એમાંથી નીકળતો અવાજ ખલેલ કરતા લાગતો હોય છે. સાયકોલોજીકલ રીતે ડિસ્ટર્બન્સ ઊભું કરતો હોય તેવો લાગે છે. હવે આ પરિસ્થિતિ સતત ચાલુ હોય તો ઘોઘાટ એટલે કે મોટો અવાજ સતત ચાલુ રહેતો હોય છે. પરિણામે સાંભળવામાં ખૂબ તકલીફ પડે છે. આવો સતત મોટો અવાજ સાંભળવાનો થાય ત્યારે આપણને ખૂબ જ મુશ્કેલી પડે છે. સાંભળવામાં નુકસાનકારક બની રહેતો હોય છે. ખાસ કરીને સંદેશા વ્યવહારમાં મોટા અવાજો થતા હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી ઊભી થતી હોય છે. આમ ઘોઘાટનું કદ કેટલા ડેસિબલ છે એની ઉપર ખલેલ કે અવરોધ કરતા અવાજનો આધાર રહેલો છે. જો ઓછા પ્રમાણમાં ડેસિબલ, ઓછા ડેસિબલ વાળો અવાજ હોય તો એ આપણે સહન કરી લેતા હોઈએ. દાખલા તરીકે 40 ડેસિબલ હોય, 50 ડેસિબલ હોય, 75 ડેસિબલ હોય તો આપણે એ બહુ વાંધો નથી આવતો, આપણે સહન કરી લઈએ. પણ 100 કરતા વધારે ડેસિબલ વાળો અવાજ હોય તો ચોક્કસ સાંભળવામાં આપણને નુકસાન થતું હોય છે. એમાંય ખાસ કરીને થોડાક સમય પછી અવાજ બંધ થઈ જતો હોય, મોટો અવાજ હોય થોડાક સમય પછી બંધ થઈ જતો હોય તો ઓછું નુકસાન કરે, ડિસ્ટર્બન્સ ઓછું થાય. પણ સતત લાંબા સમય સુધી સતત 100 કરતા વધારે ડેસિબલ વાળો અવાજ ચાલુ જ રહે તો સંદેશા વ્યવહાર કરતી વખતે ખૂબ જ
મુશ્કેલી પડતી હોય છે, તકલીફનો અનુભવ આપણને થતો હોય છે. કેમ કે આવા અત્યંત મોટા અવાજો સતત ચાલુ રહે તો બીજી વ્યક્તિ સાથેની વાતચીતમાં મુશ્કેલી પડે છે, કામમાં બરોબર ધ્યાન આપી શકતા નથી, આને લીધે સ્ટ્રેસ વધી જાય છે. ઘોઘાટ ઘોઘાટ કે મોટો અવાજ વ્યક્તિના મનમાં મનોભાર ઉત્પન્ન કરે છે, સ્ટ્રેસમાં વધારો કરે છે. હવે એના સંદર્ભમાં આપણે પહેલું લક્ષણ જોઈ ગયા. કયું જોયું પહેલું લક્ષણ આપણે? ઘોઘાટનું કદ કેટલું પ્રમાણ. હવે ત્યાર પછી બીજું લક્ષણ છે ઘોઘાટની આગાહી. આગાહી એટલે કે ભવિષ્ય કથન. ઘોઘાટ અંગમાયુક્ત હોય છે, ઘોઘાટને લીધે મનમાં અણગમો થતો હોય છે. હવે એ ઘોઘાટ વિશે જો આપણે અગાઉથી ચોક્કસ આગાહી કરી શકીએ તેમ હોય તો ઓછું ખલેલ ઉત્પન્ન કરે છે. ભવિષ્યમાં આવનાર અવાજ વિશે, થનાર અવાજ વિશે જો આપણને અગાઉથી થોડીક માહિતી હોય તો આપણે એની આગાહી કરી શકતા હોઈએ છીએ. આપણે ખબર હોય કે ભવિષ્યમાં મોટો અવાજ થવાનો છે, અથવા તો કોક ઘરમાં આપણે રિપેરિંગ કામ ચાલુ કરવાનું છે, એમાં મોટરનો અવાજ, મશીનનો અવાજ, આ બધા અવાજ થશે જ, આવી આપણને ખબર હોય તો આપણે માનસિક રીતે તૈયાર હોઈએ છીએ. એટલે આવા મોટા મશીન દ્વારા ઉદ્ભવતા મોટા અવાજો બહુ ડિસ્ટર્બ કરતા નથી, કેમ કે આપણા મનમાં પહેલેથી આગાહી થઈ ગયેલી હોય છે કે કાલે આ પ્રકારના અવાજો થવાના છે. એટલે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે એનો સામનો કરવા માટે તૈયાર થઈ જતો હોય છે. એટલે આવા મોટા અવાજ ઘોઘાટને વ્યક્તિ સહન કરી લે છે, બહુ મુશ્કેલી પડતી નથી. પણ જેની આગાહી કરી થઈ ના હોય, જેની આગાહી આપણે કરી ના હોય, અને આકસ્મિક રીતે અચાનક લાંબા સમય સુધી અવાજનો સામનો કરવાનો આવે, ત્યારે વ્યક્તિ તેનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે. કેમ કે અગાઉથી આપણને ખબર નથી હોતી કે આવો અવાજ થવાનો છે, ઘોઘાટ મોટો અવાજ. બીજું કે એને પરિણામે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તૈયાર હોતી નથી. અચાનક થતો મોટો અવાજ, એનાથી જો શારીરિક અને માનસિક રીતે વ્યક્તિ તૈયાર ના હોય સામનો કરવામાં, તો પછી નિષ્ફળતા મળતી હોય છે. અચાનક જ મોટો અવાજ થાય, ઘોઘાટ થાય, તો સ્વાભાવિક છે કે વ્યક્તિ એને માટે તૈયાર ના હોય, શારીરિક અને માનસિક રીતે તેનો સામનો કરવા માટે તૈયાર ના હોય, તો આવી વ્યક્તિ પછી ઘોઘાટનો સામનો કરવામાં નિષ્ફળ જતી હોય છે, ફેલ જતી હોય છે. હવે ઘોઘાટ એ ઉત્તેજના ફેલાવે છે, ઘોઘાટને લીધે અંગમો, ઉત્તેજના, આ બધામાં વધારો થતો હોય છે. હવે સતત આવતો અવાજ આપણે ઘણી વખતે સહન કરી શકીએ છીએ, પણ રોક અટકી અટકીને જો મોટો અવાજ આવ્યા જ કરતો હોય તો આપણે તેને સહન કરવામાં નિષ્ફળ જતા હોઈએ છીએ. આ વાત પણ સાચી છે. સતત અવાજ આવતો હોય તો શું થાય છે, અમુક સમય પછી આપણે તેનાથી ટેવાઈ જઈએ છીએ, એટલે પછી બહુ ડિસ્ટર્બન્સ નથી લાગતું. પણ
થોડોક સમય મોટો અવાજ ગોગાટ ચાલુ રહે, પાછો બંધ થઈ જાય, પાછો અચાનક ચાલુ થઈ જાય, પાછો બંધ થઈ જાય, આમ છૂટક છૂટક તૂટક, સરંગ નહીં પણ છૂટક છૂટક અવાજો ચાલુ રહેતા હોય તો તો એ વધુ ડિસ્ટર્બન્સ કરતા હોય છે. એનાથી ડિસ્ટર્બન્સ વધી જતું હોય છે. સરંગ મોટો અવાજ ઓછું ડિસ્ટર્બન્સ કરે, પણ છૂટક છૂટક અવાજ આવતો હોય, થોડાક થોડાક સમયે અટકી અટકીને અવાજ આવતો હોય, તો અટકી અટકીને આવતો અવાજ, થોડા થોડા સમયે અટકી અટકીને આવતો ઘોઘાટ કે મોટો અવાજ વધુ ડિસ્ટર્બ કરતા હોય છે. આને લીધે મનોભાર તીવ્ર બની જાય છે. આવા અવાજો મનોભારને તીવ્ર બનાવે છે અને તેનો સામનો કરવા માટે પછી વધારે માનસિક શક્તિઓ ખર્ચાતી હોય છે. એનો સામનો કરવા માટે પછી શું થાય છે, વધારે શક્તિઓ વાપરવી પડતી હોય છે. તો આ રીતે આગાહી, ઘોઘાટની આગાહી એ પણ ખલેલ કરતા અવાજનું મહત્વનું લક્ષણ છે. ત્યાર પછીની બાબત છે ઘોઘાટનું નિયંત્રણ. આ ત્રીજું લક્ષણ કયું, ઘોઘાટનું નિયંત્રણ. હવે જે ઘોઘાટને આપણે કંટ્રોલ કરી શકતા હોઈએ તે ઘોઘાટ ઓછો ડિસ્ટર્બ કરે છે, ઓછા અવરોધો ઉત્પન્ન કરે છે. પણ જે ઘોઘાટને આપણે નિયંત્રિત ના કરી શકીએ, જે ઘોઘાટને આપણે કંટ્રોલ ના કરી શકીએ, એ ઘોઘાટને લીધે ડિસ્ટર્બન્સ વધારે થતું હોય છે. તમે ઘોઘાટને ઘોઘાટનો કઈ રીતે સામનો કરો છો તેનો આધાર તમારા કંટ્રોલ ઉપર રહેલો છે, એમ કહેવા માંગે છે. ઘોઘાટનો તમારે તમે કઈ રીતે સામનો કરો છો એનો આધાર શેની ઉપર છે, નિયંત્રણ ઉપર. ઘોઘાટવાળી પરિસ્થિતિ ઉપર તમારું કેટલું નિયંત્રણ છે તેને આધારે અવાજ તમને કેટલો ડિસ્ટર્બ કરશે એ નક્કી થાય છે. જો તમારું ઘોઘાટ ઉપર નિયંત્રણ હોય, ઘોઘાટ ઉપર તમારું નિયંત્રણ હોય, તમારો પૂરો કંટ્રોલ હોય તો તો એ અવાજ ઓછો ડિસ્ટર્બ કરશે, એ અવાજથી ઓછી ખલેલ ઉત્પન્ન થશે. એનાથી વિરુદ્ધ ઘોઘાટ કે મોટા અવાજ ઉપર તમારો કોઈ જ કાબુ ના હોય, કોઈ પણ પ્રકારનું તમારું નિયંત્રણ ન હોય તો તો ચોક્કસ આવો ઘોઘાટ તમને વધારે ડિસ્ટર્બ કરશે. નિયંત્રણ વગરનો અવાજ તમારામાં વધુ ખલેલ ઉત્પન્ન કરશે, તમારામાં મનોભાર વધારે ઉત્પન્ન કરશે. આમ કંટ્રોલ બહારનો અવાજનો સામનો કરવામાં તમારી વધુ માનસિક શક્તિઓ ખર્ચાઈ જશે. એમાં ખાસ કરીને જે અવાજ બહુ ડિસ્ટર્બ કરતો હોય એને લીધે તમે નારાજ થઈ જાઓ, ગુસ્સે થઈ જાઓ, એવું પણ બનતું હોય છે. તો આ રીતે અવાજના લક્ષણોમાં અવાજ એટલે કે ડિસ્ટર્બ કરતા હોય, ખલેલ કરતા અવાજના લક્ષણોમાં ત્રણ બાબતનો સમાવેશ થાય છે. એક, અવાજનું કદ કેટલું છે. વધારે કદ હોય તો વધુ ડિસ્ટર્બન્સ, ઓછું કદ હોય તો ઓછું ડિસ્ટર્બન્સ, એટલે કે અવાજનું પ્રમાણ વધારે હોય તો વધારે ખલેલ ઉત્પન્ન કરે, ઓછું પ્રમાણ હોય તો ઓછી ઓછી ખલેલ ઉત્પન્ન કરે. પછી ઘોઘાટની આગાહી, આવનાર અવાજ, થનાર અવાજ વિશે તમે મનમાં આગાહી કરી રાખી હોય
તો તેનો સામનો કરવામાં તમને ઓછી મુશ્કેલી પડે. આવો અવાજ તમને ઓછી ખલેલ ઉત્પન્ન કરે તમારામાં, કેમ કે આપણે આગાહી થઈ જવાથી શારીરિક અને માનસિક રીતે તૈયાર થઈ જઈએ. પણ કોઈ પણ જાતની આગાહી આપણે કરી ના હોય અને અચાનક મોટા અવાજવાળી પરિસ્થિતિ, ઘોંઘાટવાળી પરિસ્થિતિમાં આપણે મૂકી દઈએ તો શું થાય છે? વધારે ખલેલ ઉદ્ભવતી હોય છે, વધારે અવરોધો ડિસ્ટર્બન્સનો આપણે અનુભવ કરીએ છીએ. અને અવાજવાળી પરિસ્થિતિ જો તમારા કંટ્રોલમાં હોય તો આપણને તે અવાજનો સામનો કરવામાં મુશ્કેલી ઓછી પડે છે, ઓછું ડિસ્ટર્બન્સ થાય છે. પણ ઘોંઘાટવાળી પરિસ્થિતિ ઉપર તમારું કોઈ નિયંત્રણ જ ના હોય, ઘોંઘાટવાળી પરિસ્થિતિ ઉપર તમારો કોઈ કંટ્રોલ જ ના હોય, કંટ્રોલ બહાર જતો રહે અવાજ, તો પછી આપણે વધારે ખલેલનો અનુભવ કરીએ છીએ, ડિસ્ટર્બન્સ વધી જતું હોય છે. તો આમ અવાજનું કદ, ધ્વનિનું કદ પછી, એટલે કે ઘોંઘાટ અવાજનું કદ પછી તેની આગાહી, નિયંત્રણ, કદ, આગાહી અને નિયંત્રણ, આ ત્રણ બાબતો પર ખલેલ કરતા કે અવરોધ કરતા કે વિક્ષેપ કરતા અવાજ કે ધ્વનિના લક્ષણો છે. આ ત્રણ લક્ષણો છે, અવાજ કે ધ્વનિના ત્રણ લક્ષણો, ઘોંઘાટવાના અવાજના ત્રણ લક્ષણો. એક કદ, પછી આગાહી અને ત્રીજું નિયંત્રણ. તો આ રીતે આપણે વિક્ષેપકારક અવાજના ત્રણ લક્ષણો વિશે આપણે જોઈ ગયા, સમજી ગયા. ત્યાર પછીનો મુદ્દો છે ઘોંઘાટની અસરો. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે ઘોંઘાટની અસર. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઘોંઘાટની માનવ વર્તન ઉપર કેવી અસર થાય છે. હવે અહીંયા બે બાજુઓ છે, પ્લસ માઇનસ પોઈન્ટ છે. સિક્કાની બે બાજુઓ સમાન છે, પોઝિટિવ અસરો, નેગેટિવ અસરો. પોઝિટિવ અસરોમાં એવું કહેવામાં આવ્યું છે કે ઘોંઘાટને લીધે વ્યક્તિ વધારે શક્તિઓનો ઉપયોગ કરે છે, પરિણામે તેની સમાયોજનશીલતા વધી જતી હોય છે. અમુક સમય પછી મોટા અવાજ ઘોંઘાટથી વ્યક્તિ ટેવાઈ જતી હોય છે, એ રીતે સમજાવે છે. અતિશય વધારે અવાજ થતા હોય તો એની સાથે સમાયોજન સાધવા માટે વધારે શક્તિઓ વાપરવી પડે, ઘણી વખતે વ્યક્તિ તેનાથી ટેવાઈ જતી હોય છે, એનાથી વ્યક્તિ ટેવાઈ જતી હોય છે. આમ સમાયોજનશીલતામાં વધારો થાય છે, આ બધી પોઝિટિવ બાબતો. હવે નેગેટિવ બાબતો આપણે જોઈએ. મોટાભાગના મનોવૈજ્ઞાનિકો પોઝિટિવ અસરો વિશે ઓછી ચર્ચા કરે છે, અવાજની કે ઘોંઘાટની પોઝિટિવ અસરો વિશે ઓછી ચર્ચા કરે છે. એને બદલે ઘોંઘાટની નુકસાન કરતા અસરો, નેગેટિવ અસરો ઉપર વધુ પ્રકાશ ફેંકે છે. મોટો અવાજ કે ઘોંઘાટને લીધે વ્યક્તિને જુદા જુદા પ્રકારનું નુકસાન થાય છે. એના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે વધારે પડતો મોટો અવાજ, ઘોંઘાટ માનવીના મનોભારમાં વધારો કરે છે. મનોભાર એટલે કે એનો સ્ટ્રેસ વધી જાય છે, માનસિક દબાણમાં વધારો કરે છે.
ઘોંઘાટ કે મોટા અવાજને લીધે વ્યક્તિનું માનસિક દબાણ વધી જાય છે, મનોભાર વધી જાય છે, પરિણામે એનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. મોટો અવાજ ઘોંઘાટ વ્યક્તિને માનસિક વ્યક્તિની માનસિક તંદુરસ્તીને નુકસાન કરે છે. આ ઘોંઘાટ અતિશય અવાજને લીધે જ ચિંતા, ભય, ગુસ્સો, આક્રમકતા, અણગમો આ બધામાં વધારો થતો હોય છે. અતિશય મોટો અવાજ ઘોંઘાટ વ્યક્તિને અણગમો ઉત્પન્ન કરે છે, વ્યક્તિમાં અણગમો ઉત્પન્ન કરે છે. વ્યક્તિનો આનંદ, ઉમંગ, ઉત્સાહ આ બધું ક્યાંય જતું રહેતું હોય છે ઘોંઘાટમાં. અને એને બદલે ગુસ્સો, આક્રમકતા, ભય, ચિંતા આ બધાનો અનુભવ થતો હોય છે. આમ ઘોંઘાટની નેગેટિવ અસરો ઉપર વધારે પ્રકાશ ફેંકવામાં આવેલો છે અને ઘોંઘાટને લીધે માનવ વર્તન ઉપર કેવી અસરો થાય છે, ખાસ કહીને કેવી કેવી નેગેટિવ ઇફેક્ટ થાય છે, નિષેધક અસરો થાય છે, તેના સંદર્ભમાં આપણે પછીથી જોઈશું. અત્યારે આટલું પૂરતું છે. ઘોંઘાટની અસરો વિશે ડિટેલમાં આપણે પછીથી વાત કરીશું. ચલો, થેન્ક યુ, આવજો.